દાંતીવાડા તાલુકામાં આવેલ ભાખર ગામના પરા વિસ્તારમાં આવેલ રસ્તા પરથી અંદાજિત 200-250 વિદ્યાર્થીઓ અને 250-300 જેટલા દૂધ મંડળીના ગ્રાહકો અવરજવર કરતા હોય છે ત્યારે ગ્રામજનો આ રસ્તાના કારણે ભારે હાલાકી સહન કરી રહ્યા છે. દાંતીવાડા તાલુકામાં આવેલ ભાખર ગામના પરા વિસ્તારમાં આવેલ રસ્તા પરથી અંદાજિત 200-250 વિદ્યાર્થીઓ અને 250-300 જેટલા દૂધ મંડળીના ગ્રાહકો અવરજવર કરતા હોય છે ત્યારે ગ્રામજનો આ રસ્તાને કારણે ભારે હાલાકી સહન કરી રહ્યા છે. ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગામના અગ્રણી કમલેશસિંહ વાઘેલા દ્વારા કેમેરા આગળ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો કે મૌખિક તેમજ લેખિતમાં અનેક રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવેલ છે, તેમ છતાં કોઈ જ જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તાની નોંધ લેવામાં આવી નથી અને ચોમાસામાં તો આ રસ્તા પરથી ચાલવું મુશ્કેલ બની જાય છે. તેમજ જો હવે આ રસ્તાનું કામ નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ગામોમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમારે ભાખર મોટી ગામથી ડાંગિયાને જોડતો રસ્તો છે, તેનું 2.5 કિલોમીટર ડામર કામ 2 વર્ષ અગાઉ પૂરું થઈ ગયેલું છે અને આશરે 3.5 કિલોમીટર ભાખર મોટીનું જે તે રસ્તો છે તે બાકી છે. તેની અમે દરખાસ્ત કરીને મૂકેલી છે ડેપ્યુટી CM જોડે, તો સતત આ રસ્તાનું કોઈ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અને આ રસ્તામાં અમને વરસાદના કારણે તો બહુ જ તકલીફો પડે છે અને દૂધ ભરાવવા જાતે અમને ખૂબ જ તકલીફો પડે છે, તો અમારે દૂધ ભરાવવા ડાંગિયાથી ભમીને જવું પડે છે અને કોઈ ડિલિવરી હોય તો અમારે ઉંચકીને પણ લઈ જવું પડે છે. તે માટે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આ રસ્તાનું અમને જલ્દીથી જલ્દી કામ પૂરું કરી આપે, નકર આવનારી વિધાનસભા હોય એમાં ત્યાં સુધી આ રસ્તાનું કામ પૂરું કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ભાખર મોટીની અંદર ધારાસભ્યોને કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. સચિન રાવનો રિપોર્ટ, બનાસકાંઠા.